રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા તેમજ સ્થાનિક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ તેમજ કલા કૌશલ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી બાળકોમાં અનેક શક્તિઓ પડેલી છે, માત્ર તેને બહાર લાવવાની જરૂર છે. આદિવાસી બાળકો માટે સરકારે એકલવ્ય શાળા, આદર્શ નિવાસી શાળાનું નિર્માણ પણ કર્યું છે અને ખેલ મહાકુંભ જેવી અનેક વિધિ સ્પર્ધાઓ સરકારે અમલમાં મૂકી છે, ત્યારે તેના થકી સફળતાના અનેક સોપાનો વિવિધ રમતો દ્વારા નર્મદા જિલ્લાના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ હાંસલ કર્યા છે. વિજેતા સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન આપી હવે પછી પણ ભવિષ્યમાં સતત જીતે સ્પર્ધામાં ભાગ લઈને શ્રેષ્ઠ દેખાવ માટે સતત પ્રયત્નશીલ રહેવાની હિમાયત સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજે નર્મદા જિલ્લા એકલવ્ય મોડલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ અલગ અલગ ક્ષેત્રની અંદર ઇનામ પ્રાપ્ત કર્યું છે, રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ વિવિધ પ્રકારના ઇનામો મેળવવાના હકદાર એવા વિદ્યાર્થીઓને આજે સન્માનોનો કાર્યક્રમ હતો. 160 વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને શિલ્ડ આપવામાં આવ્યા છે. એકલવ્ય મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્તમ વિદ્યાર્થી આવતા હોય છે, એમનો બધી રીતના અભ્યાસ કરીને ચકાસીને એમને એડમિશન મળતું હોય છે. અનેક પ્રકારની ક્ષમતા ધરાવનારા આ વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે ટ્રાઇબલ સત્તા વિભાગ નર્મદા થકીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં પણ જે નર્મદા જિલ્લાના બાકીના બધા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓમાંથી પ્રેરણા લે.